नमस्कार दर्शक मित्रों, आप जोई रिया छो भावनगर मीडिया न्यूज़। सड़क सुरक्षा जीवन रक्षाना बेनर हेठ आज रोज तारीख 19/11/2021 ने मंगलवार रोज सवेरे 11 कलाके गीतांजलि कॉम्प्लेक्स सामे डॉक्टर अजय सिंह जाडेजा द्वारा लेवायेल अकस्मात तस्वीरनु प्रदर्शन योजायुं हतुं, जेमा भावनगर पोलिस अधीक्षक 32मुं राष्ट्रीय मार्ग सलामती मंथन 2021 आ शुभ प्रसंगे भावनगर पोलिस अधीक्षक श्री जयपाल सिंह राठौर, DYSP सैयद साहेब, DYSP चौधरी साहेब, PI रबारी साहेब, श्री रेवर साहेब, गिरीश भाई शाह, श्री हनुमंत सिंह जी चुड़ासमा, महेंद्र भाई शाह, सेठ ब्रदर्स वाला गौरव भाई सेठ, श्री KK सरवैया प्रमुख श्री होटल एंड रेस्टोरेंट, उपरांत सामाजिक संस्था अने सामाजिक आगेवानो पण उपस्थित रह्या हता। रिपोर्टर आसिफ खान पठाण, भावनगर। ભેજ હોય તે નકારાત્મક હોય સમાજમાં, સોસાયટીમાં। હું 2020માં જ્યારે મેં ગયા વર્ષે અહીંયા એક પદક પ્રદર્શની ચાલુ કરી હતી તે દિવસે પણ હું કીધો હતો કે આજના સમયમાં માનવ જાતિમાં સૌથી મોટો જે ક્રાઇમ છે તે ટ્રાફિકને લાગતી સમસ્યા છે। ભાવનગર જિલ્લા ઓર શહેરની વાત કરીએ તો 40-45% જે ક્રાઇમ અમે નોંધીએ છીએ દર વર્ષે તે ટ્રાફિક ઓ ટ્રાફિકના લાગતા ઇસ્યુ છે, જેમાં ફેટેલિટી હોય, જેમાં મેજર એક્સિડન્ટ હોય, જેમાં માઇનર એક્સિડન્ટ હોય, ઓર ગાડી આગળ કરવાની પાછળ કરવાની મગજમારીમાં લઈને લોકો એકબીજાને મારતા પીટતા પણ હોય। આજના 100 વર્ષ પહેલાં ટ્રાફિક એક સમસ્યા નથી હતી। જ્યાં જ્યાં માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો ત્યાં ત્યાં નવા નવા ચેલેન્જ સભ્યતા સામે આવતા જાય છે। છેલ્લા 15-20 વર્ષમાં આજે સડક સુરક્ષાની જે અજાણી છે ગઈકાલથી ચાલુ થઈ છે, આમાં જે અલગ અલગ પ્રોગ્રામ જિલ્લામાં રાખવામાં આવે છે, આ સિરીઝમાં આજે પ્રોગ્રામ ભાવનગર સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ભાવનગર શહેરમાં એક ટ્રાફિક સુરક્ષાને લાગતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે। અને ઉદઘાટન અત્યારે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે। આપ સૌ જાણો છો કે આજના વિકાસના સમયમાં ટ્રાફિકને લાગતી સમસ્યાઓ એક મોટી પ્રોબ્લમ છે। દર વર્ષે અમે બહુ અમૂલ્ય જીવનો ટ્રાફિકના એક્સિડન્ટમાં ભોગવીએ છીએ। આ તમામ જે પ્રદર્શનો અલગ અલગ સ્થળો લગાવવામાં આવેલ છે, આનો એકમાત્ર હેતુ હોય છે કે વધારેમાં વધારે લોકો આ અવેરનેસ કેમ્પેનમાં જોડાય, પોતાના પોતાના પરિવારની સુરક્ષા ખાતર રૂલ્સ કે ટ્રાફિક સુરક્ષાના છે એનું પાલન કરે, પોતાના સમાજમાં સોસાયટીમાં લોકોને અવેર કરે, પણ આપણે ધીરે તમામ લોકોએ મળીને એક એવા સમાજનું નિર્માણ કરીએ ત્યાં ટ્રાફિકને લાગતા એક્સિડન્ટો ઓછા થાય, પણ અમૂલ્ય માનવ જીવનનો બચાવ થાય, આપણે સરસ સુરક્ષા માટે